जय माता जी। हूँ मनीषाबेन आपनु स्वागत करूँ छू अमीधारा किचन में। आज हूँ बनावीश रवा मेंदाना लाडू। आ लाडू ने 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી શકાય છે અને બનાવવામાં પણ સહેલા પડે છે અને નાના મોટા બધાને જ ભાવશે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો મેં 250 રવો લીધો છે, તેને આપણે આમાં એક વાસણ મોટા વાસણમાં આપણે ચાળી લેશું। આપણે કોઈ પણ વસ્તુ બનાવી તો પહેલા ચાળી લેવાની, અને જે આપણે રવો લીધો છે એ જ માપનો 250 મેંદો લીધો છે। હવે આપણો રવો અને મેંદો મિક્સ થઈ ગયો છે તો આપણે એને બેને મિક્સ કરી લેશું। હવે બંને વસ્તુ મિક્સ થઈ ગઈ છે, હવે આપણે આની અંદર ઘીનું મોણ નાખવાનું છે। તો એની અંદર મેં આ ઘી લીધું છે, ઘીને મેં ગરમ કરી લીધું છે। તો એની અંદર આપણે આ 2 મોટા ચમચા ઘી નાખશું મોણ માટે। હવે આ જે મોણ છે એ બધું આપણે એક સરખું પહેલાં કરી લઈશું। હવે જે આપણે મોણ નાખ્યું હતું એકદમ મિક્સ થઈ ગયું છે, અને આ રીતના આપણે આટલું આવી રીતના થાય એવું મિક્સ કરી દેવાનું। આવી રીતના આટલું મેં આપણે નાખવાનું। આ એક તપેલી મેં ગરમ પાણી કર્યું છે, હાથમાં આવે આપણે લઈએ કે એકના હુંફાળા ગરમમાં આપણે એનો લોટ બાંધવાનો છે। આપણે એક સાથે લોટ નથી નાખી દેવાનો, જોતા પૂરતી લોટ નાખતો જવાનો અને એનો લોટ બાંધતો જવાનો, કારણ કે આપણે એના મુઠિયા કરવાના છે એટલે બહુ ઢીલો લોટ ન થાય એ રીતનું ધ્યાન રાખવાનું। અને થોડું થોડું પાણી નાખી અને આપણે આનો લોટ બાંધી લઈશું। તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે, આપણે આ રીતનો એનો લોટ બાંધી દેવાનો, એકદમ આંગળી પણ અંદર જાતી નથી એ રીતના આપણે એનો કઠો લોટ બાંધવાનો। આ લોટ બાંધતા મારે આ નાનો ગ્લાસ એક પાણીનો જોઈ ગયો, એટલા પાણીમાં મેં એટલો લોટ બાંધી દીધો। તો હવે આપણે આને આવી રીતના નાના નાના ગોલા કરી અને આપણે એને મુઠિયા કરવાના છે, પટલા પટલા એકદમ। તમે જોઈ શકો છો આપણા મુઠિયા વાળીને તૈયાર થઈ ગયા છે। આ રીતના આપણે એના મુઠિયા વાળવાના। હવે આપણે આને તેલ મૂકીએ અને તેલમાં, તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે આ મુઠિયા નાખી અને ધીમા, તેલ વધારે ગરમ નહીં થવા દેવાનું, મીડિયમ થવા દેવાનું, નહીતર પછી બહારથી જે આપણે ગુલાબી કલર જોઈએ થઈ જશે પણ અંદરથી કાચા રહેશે, એટલા માટે આપણે વધારે તેલ ગરમ નહીં થવા દેવાનું। મીડિયમ તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે આ નાખી દેવાના। નાને આપણે એકદમ ધીમી આંચે તળવાના એટલે જેથી કરીને અંદરથી પણ કાચા ન રહે અને એકદમ મસ્ત તળાઈ જાય। હવે આપણે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે જે આપણે મુઠિયા નાખ્યા છે એને થોડાક આપણે પલટાવી નાખશું, ચીપિયાની મદદથી આપણે એને પલટાવી નાખવાના આ રીતના। તો હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા મુઠિયા છે એ પણ તળાઈ ગયા છે, તો હવે આપણે આને કાઢી લેશું। આ રીતના આવો કલર, આછો ગુલાબી કલર થાય એટલે આપણે એને કાઢી લેવાના। તો પણ આપણે બધા છે વધારાને તળી લેશું। હવે આપણે જે બીજા નાખ્યા હતા એ પણ આપણે આ મુઠિયા છે એ તળાઈ ગયા છે, તો આપણે એને પણ હવે કાઢી લેશું। હવે જે આપણા મુઠિયા તળાઈ ગયા છે એને આપણે આ રીતના બટકા કરી અને આપણે એને પંખા નીચે 15 થી 20 મિનિટ ઠંડા થવા મૂકી દઈશું, જેથી આપણે જે મિક્સરમાં પીસવાના છે તો આપણે મિક્સરમાં પીસે આપણને ફાવે એટલે આપણે એને આ રીતના બટકા કરી અને આપણે પંખા નીચે મૂકી દઈશું। મુઠિયાનો જે ભૂકો આપણે કર્યો હતો એકદમ ઠંડો થઈ ગયો છે, હવે આપણે એને આ મિક્સર જારમાં પીસી લઈશું આપણે અંદર। તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છે દળાઈ ગયું છે, આપણે આ રીતનું આવું જાડું દરદરું એને દળી લેવા। તમે જોઈ શકો છો આપણા જે મુઠિયા હતા મેં મિક્સરમાં એકદમ આ રીતના પીસી લીધા છે, હવે આપણે આને સાઈડ ઉપર મૂકી અને મેં ખાંડ લીધી છે, આ ખાંડ 150 ગ્રામ જેટલી ખાંડ છે, 150 ગ્રામ છે એને આપણે આની અંદર જે આપણે પીસું હતું એની અંદર જ આપણે નાખી અને પીસી લેશું। હવે તમે જોઈ શકો છો આપણી ખાંડ દળાઈ ગઈ છે, આ રીતને આપણે એકદમ ઝીણી ખાંડ દળી લેવાની, આ રીતના લોટ કરી નાખવાનો। અને જે આપણે આ મિશ્રણ લીધું છે દળેલું, અંદર જે આપણે 500 ગ્રામ આપણે લોટ લીધો છે, 250 ગ્રામ રવો છે અને 250 ગ્રામ મેંદો છે, એટલે બધું થઈ અને 500 ગ્રામ છે, તો 500 ગ્રામની અંદર આપણે 150 ગ્રામ ખાંડ નાખવાની છે।
એની અંદર મેં એલચીનો પાવડર લીધો છે એ અંદર નાખી દેશું. અને આ જાયફળ લીધું છે, જાયફળને આપણે આ રીતે અંદર ખમણી નાખશું. હવે જે આપણે ડ્રાયફ્રૂટ લીધા છે, કાજુ અને બદામ છે, પણ આની અંદર આપણે નાખી દેશું. હવે જે આપણે બધું મિક્સ ખાંડ ને ડ્રાયફ્રૂટ ને બધું નાખ્યું છે, બધું આપણે એકવાર ચમચાથી બધું આને મિક્સ કરી લેશું. એકદમ બધું મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે ઘી નાખશું. આ ઘી મેં 500 ગ્રામ જેટલું ગરમ કર્યું છે. તો હવે આપણે એની અંદર પહેલાં 4 થી 5 મોટા ચમચા ઘી નાખી દેશું. મિક્સ કરી દઈએ. હવે આપણે બધું ઘી અંદર મિક્સ થઈ ગયું છે. હવે પાછું આપણે એની અંદર ઘી નાખી દઈશું, 2 મોટા ચમચા ઘી. આમાં ઘી છે ને આપણે જરૂર પૂરતું નાખવાનું, જેથી કરીને પછી જો વધી જશે તો લાડવા વાળતા નહીં ફાવે. એટલે આપણે જોતા પૂરતી ઘી અંદર નાખતું જવાનું. એક સાથે 500 ગ્રામ ગરમ કરી નાખવાનું, પછી આપણે અંદર જોતા પૂરતું નાખતું જવાનું, તો આપણા લાડવા જે છે એ એકદમ વળે અને બેસી ન જાય. હવે આપણું મિશ્રણ બરોબર થઈ ગયું છે, લાડવા વળે એવું થઈ ગયું છે. પણ છતાં પણ આપણે 1 મોટો ચમચોની અંદર ઘી નાખી દઈશું. 500 ગ્રામ ઘીમાં એટલું ઘી વધ્યું છે, બાકી બધું આપણે ઘીયાની અંદર જોઈ ગયું છે. હવે આપણે એના મીડિયમ સાઈઝના લાડવા વાળશું. આ રીતના લાડવા આપણે બધા વાળી લઈશું. તો હવે આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને પીરસી લઈશું. તો તૈયાર છે આપણા રવા મેંદાના લાડુ. આ લાડુ બહુ જ પોચા અને એકદમ સ્મૂથ બને છે. તો જો તમે જોઈ શકો છો, તમને તોડીને પણ બતાવું, એકદમ પોચા બન્યા છે અને નાના મોટા બધાને ઘરે ભાવશે. અને આશા કરું છું કે તમને મારી રેસીપી પણ બહુ જ ગમશે. તો જો મારી રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, 2 લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી મારી રેસીપી સૌથી પહેલાં તમને મળતી રહે.